નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરવાના છીએ અંદર જે નવી આપવામાં આવેલી છે જેમાં વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર બે માં ગણિત વિષયનું પ્રકરણ નંબર ચૌદ સંભાવના જે પાના નંબર એકતાલીસ થી તેતાલીસ ઉપર આપવામાં આવેલું છે તેનું આપણે ઝડપથી સોલ્યુશન સચોટ આ વિડીયોમાં જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો

સૌ પ્રથમ અહીંયા ખોરા ખોટા વિધાન આપેલા છે જેમાં મિત્રો તમને પ્રત્યેક એક ગુણ મળવાપાત્ર તમારી બોર્ડની પરીક્ષામાં પણ થશે છે છે ઘટના માટે કરતાં હંમેશા અધિક હોય તો આ વિધાન ખોટું છે બે સૂર્ય પૂર્વમાં ઉગે તેની સંભાવના જીરો છે તો મિત્રો આ વિધાન ખોટું છે કારણ કે સૂર્ય છે એ પૂર્વમાં જ ઉગે છે અને એની સંભાવના કેવી છે એક છે ત્રણ જો બે ઘટનાઓ એ અને બી માટે પી કૌશમાં એ પ્લસ ટુ પી કૌશમાં બી બરાબર પી કૌશમાં એ માઇનસ પી કૌશમાં બી તો બી એ અશક્ય ઘટના છે તો મિત્રો વાત સાચી છે બી એ કેવી છે ઘટના અશક્ય છે એટલા માટે આ વિધાન સાચું બને છે હવે વિધાન સાચું બને રીતે ખલગ્યા પૂર્ણ કરવાની છે વિકલ્પ સ્વરૂપે પ્રશ્નો છે ચોથું છે મહિનાની પંદરમી તારીખે ગુરુવાર આવવાની સંભાવના ખલગ્યા છે મિત્રો પંદરમી તારીખ એટલે બે પખવાડિયા થાય અને એની સંભાવના કેટલી રહેશે એક સતમાંશ બરાબર કારણ કે પંદર અઠવાડિયે ને અઠવાડિયે મિત્રો ગુરુવાર તો આવવાનો જ છે તો અહીંયા સંભાવના છે તે એક સતમાંશ બનશે બીજું બે સમતોલ સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો કોઈ એક પર છાપ આવે તેની સંભાવના ખલગ્યા છે તો મિત્રો કોઈ પણ એક ઉપર છાપ આવે એની સંભાવના એક દૃત્યાંશ હશે છ શક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના ખાલગ્યા છે તો મિત્રો શક્ય ઘટનાની પૂરક ઘટનાની જે સંભાવના હોય તો તેની ઘટના ઝીરો બનશે બી જવાબ આવશે વિધાન મિત્રો સાચું બને રીતે ખાલગ્યા પૂરવાની છે સાત છે પેપરમાં ખોટા જવાબ હોવાની સંભાવના એક્સના છેદમાં દસ અને સાચા જવાબ હોવાની સંભાવના ત્રણના છેદમાં પાંચ છે તો એક્સ બરાબર કેટલા તો અહીંયા મિત્રો એક્સ બરાબર જે જવાબ આવે છે તે છે ચાર થશે હવે આપણે જોવાના છીએ આઠમી ખાલી જગ્યા માર્ચ માસમાં પાંચ વખત રવિવાર આવે તેની સંભાવના કેટલી તો તેની સંભાવના મિત્રો ત્રણ સતમાંશ થશે નવ શબ્દ છે એસ ક્યુ યુ એ આર માંથી યાચિક રીતે પસંદ થયેલા સ્વરની સંભાવના કેટલી છે તો મિત્રો સ્વર છે એ એની સંભાવના અહીંયા તમે જોશો તો બે છે તો અહીંયા આવશે એક દ્વિતીયાંશ નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે આંકડામાં જવાબ આપવાના છે દસ પૂર્વમાં હાથમે તેની પૂરક ઘટનાની સંભાવના શોધો તો મિત્રો એની સંભાવના એક થશે અગિયાર એની પૂરક ઘટના એ છે જો પી એ પાસમાં એ માઇનસ પી મા એ બરાબર જીરો પોઈન્ટ બે હોય તો પી એ શોધવાનું છે તો અહીંયા મિત્રો જવાબ આપણો ઝીરો પોઈન્ટ છ મળશે હવે આપણે વિભાગ બી ઉપર જઈશું જેમાં તમારી બોર્ડની પરીક્ષામાં પણ મિત્રો વિભાગ બીમાં પ્રત્યેક પ્રશ્ન દીઠ બે ગુણ મળવાપાત્ર થતા હોય છે બારમો પ્રશ્ન છે સરખી રીતે ચીપેલા બાર પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે ખેંચેલું પત્તું એક બાદશાહ હોય અને બીજું બાદશાહ ન હોય તેની સંભાવના શોધો હવે વિદ્યાર્થી મિત્રો આપણે તેર એક બાવન પત્તા હોય છે તેમાં મિત્રો ચાર ભાગ હોય છે કાળીનું ફૂલ્લી ચોકડી અને લાલ બરાબર એમાં દરેકમાં બાદશાહ મિત્રો એક એક આવે એટલે કે ચાર વખત બાદશાહ આવે છે હવે આપણે જોઈએ નહીં શું છે બરાબર તો કે કુલ પત્તાની સંખ્યા બાવન છે ધારો કે ઘટના એ છે અહીંયા જે ઘટના એ બની છે બરાબર બાદશાહ હોય તો પસંદ કરેલું પત્તું બાદશાહ હોય એ ઘટના એ છે હવે ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળશે ચાર મળશે કારણ કે આપણી પાસે ચાર બાવન પત્તામાં ચાર બાદશાહ હોય છે પી એ બરાબર ઘટના અહીંયા મિત્રો સૂત્ર છે પી એ બરાબર ઘટનાને એને સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા તો અહીંયા મિત્રો પી એ તો કુલ અહીંયા મિત્રો ચાર છેદમાં બાર બરાબર જવાબ આવશે એકના છેદમાં તેર બરાબર અહીંયા ચાર તરી બાર બરાબર એકના છેદમાં ત્રણ આવશે તો અહીંયા મિત્રો સોરી અહીંયા એકના છેદમાં તેર આવે છે કારણ કે આપણે તેર પાના હોય છે બરાબર અને કેટલી વખત હોય છે ચાર વખત હોય છે બરાબર એટલા માટે હવે બીજી ઘટના છે કે ધારો કે ઘટના બી ખેંચેલું પતું બાદશાહ ન હોય તો ઘટનાને બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે અડતાલીસ બરાબર હવે પી બી બરાબર અડતાલીસના છેદમાં બાવન તો મિત્રો અહીંયા બાર આપણે જોઈએ તો મિત્રો અહીંયા ભાગવી દેવાના છે બરાબર તો બાર ચોક અડતાળીસ અને તેર ચોક બાવન બરાબર એટલે જે છેદ છેદ ઉડી જાય છે અને જે વધે છે તે બારના છેદમાં તેર આવશે સંભાવના બરાબર બીજાની સંભાવના એટલી રહેશે ચાલો જોઈશું તેરમો પ્રશ્ન છે રામ અને શ્યામ મિત્રો છે બંને જન્મદિવસ એક જુદા જુદા હોય બીજો એક જ હોય તેની સંભાવના કેટલી થશે લીપ લિપવર્ષની અવગણા અવગણવું લીપ લિપવર્ષ નથી ગણવાનું બરાબર ત્રણસો ને દિવસ પ્રમાણે ગણવાના છે જો મિત્રો બે મિત્રોમાંથી રામનો જન્મદિવસ વર્ષનો કોઈ પણ દિવસ હોઈ શકે હવે શ્યામનો જન્મદિવસ પણ વર્ષના ત્રણસો પાસઠ દિવસ પૈકી કોઈ પણ એક હોઈ શકે અહીંયા આપેલું નથી પહેલું છે કે રામનો જન્મદિવસ શ્યામના જન્મદિવસ કરતાં જુદો હોય તો તેના જન્મદિવસ માટે સાનુકૂળ પરિણામો કેટલા તો સાનુકૂળ પરિણામો આપણે ત્રણસો પાંસઠમાંથી એક બાદ કરવા પડે એટલે કે ત્રણસો ને ચોસઠ આવે હવે બીજું તેથી પી એટલે કે રામ અને શ્યામના જન્મદિવસ જુદા જુદા હોય છે બરાબર તો એના માટેની સંભાવના ત્રણસો ચોસઠના છેદમાં ત્રણસો પાંસઠ બરાબર બીજું છે પી રામ અને શ્યામના જન્મદિવસ એક જ છે તો એની સંભાવના તો એક માઇનસ પી બરાબર એક માઇનસ ત્રણસો ચોસઠના છેદમાં ત્રણસો પાંસઠ તો અહીંયા જે જવાબ આવે છે તે મિત્રો એકના છેદમાં ત્રણસો પાંસઠ જવાબ આવશે વિભાગ સી ઉપર જઈશું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પ્રત્યેક પ્રશ્ન દીઠ ત્રણ ગુણ મળવાપાત્ર થતા હોય છે તમારી બોર્ડની પરીક્ષાની અંદર પણ જેમાં ચૌદમો પ્રશ્ન છે પાસો એક વખત ફેંકવામાં આવે છે તો પાસા પરનો અંક એક વિભાજિત સંખ્યા હોય બીજું અંક એક અને છ વચ્ચે હોય અને ત્રીજું અંક અયુગ્મ હોય તેની સંભાવના શોધો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પહેલું છે પાસાના કુલ પરિણામોની સંખ્યા આપણને આપી છે એકથી છ વચ્ચે એટલે કે છ છે ધારો કે ઘટના એ બરાબર પાસા પરનો અંક વિભાજ્ય હોય બરાબર પહેલી તો ઘટના એની સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણને કેટલી મળશે બે હોય કારણ કે અહીંયા ત્રણ ઘટના આપી છે એટલે બે પરિણામો મળશે તો પી એ બરાબર બેના છેદમાં છ તો અહીંયા જવાબ આવશે એક તૃતીયાંશ બે તરી છ એટલે એક તૃતીયાંશ જવાબ મળે હવે બીજી ધારો કે બી ઘટના છે તો કે પાસા પરનો અંક એક અને છની વચ્ચે હોય તો ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળશે ચાર મળશે તો પી અને બી બરાબર ચારના છેદમાં છ બરાબર બે તરી છ તો બે તૃતીયાંશ અહીંયા મળી છે હવે એવી રીતે ધારો કે ઘટના સી અંક અયુગ્મ હોય અહીંયા શું કહે છે તે અંક અયુગ્મ હોય તો અયુગ્મ હોય તો કે ભાઈ ઘટના સીને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળશે ત્રણ મળશે અયુગ્મ કીધું છે તો અહીંયા વિભાજ્ય પેલી છે પછી એકસોને એકથી છની વચ્ચે કીધેલી છે બરાબર અને અહીંયા અયુગ્મ કીધી છે અયુગ્મ એટલે ત્રણ તો પી સી આપણી જે ઘટના છે બરાબર ત્રણના છેદમાં છ ત્રણ દુ છ થશે એટલે કે એક દૃત્યાંશ જવાબ છે એ ત્રીજી ઘટનાની સંભાવના મળશે તો આમ આપણે ઘટના નંબર એક 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 તૃતીયાંશ ઘટના નંબર બી બે તૃતિયાંશ અને ઘટના નંબર ત્રણ એક તૃત્યાંશ એની સંભાવના થશે વિભાગ ડી ઉપર જઈએ મિત્રો પ્રત્યેક પ્રશ્નથી તમને ચાર ગુણ મળવા પાત્ર થાય છે અહીંયા પંદરમો પ્રશ્ન છે કે એક પરણીમાં ચોવીસ લખોટીઓ છે કેટલીક લીલી અને બાકીની ભૂરી છે બરણીમાંથી એક લખોટી કાઢવામાં આવે તો તે લીલી હોવાની સંભાવના બે તૃતિયાં છે તો બરણીમાંની ભૂરી લખોટીઓની સંખ્યા આપણે શોધવાની છે હવે આપણે મિત્રો અહીંયા સમજૂતી મેળવીએ પહેલું છે કે એક બરણીમાં ચોવીસ લખોટીઓ છે જે આપણને ખબર છે લીલી લખોટી હોવાની સંભાવના શું તો કે ભાઈ લીલી લખોટીની સંખ્યા ભાગ્યા લખોટીની કુલ સંખ્યા આપણે કરવી પડે તો અહીંયા મિત્રો માટે જો લીલી હોવાની સંભાવના બે તૃતિયાંશ છે તો લીલી લખોટીની સંખ્યા થશે અહીંયા મિત્રો કુલ ચોવીસ છે તો બે તૃતીયાંશ બરાબર લીલી લખોટીની સંખ્યા આપણને ખબર નથી ભાગ્યા ચોવીસ માટે લીલી લખોટીની કુલ સંખ્યા અહીંયા આવશે બરાબર અને પેલો છેદ અંશ અને અંશ છેદમાં જતું રહે તો ચોવીસ ગુણ્યા બે ભાગ્યા ત્રણ એટલે કે આઠ તરી ચોવીસ અને આઠ દુ સોળ તો અહીંયા મિત્રો લીલી લખોટીની કુલ સંખ્યા સોળ થશે હવે ભૂરી લખોટીની સંખ્યા તો કે ભાઈ કુલ લખોટી અને એમાંથી લીલી લખોટી બાદ કરો તો કુલ લખોટી ચોવીસ છે એમાંથી સોળ બાદ કરી દઈએ જે લીલી લખોટી છે તો ચોવીસમાંથી સોળ બાદ કરીએ તો જવાબ આવે છે આઠ એ આઠ એ ભૂરી લખોટીની સંખ્યા થશે તો આ વિદ્યાર્થી મિત્રો તમારી જે સંભાવનાના દાખલા છે એની વાત આપણે કરી આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને મિત્રો વિડીયો ગમે હોય તો ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા